पाटी તાલુકાના દડમાળ ગામે મંદિર ફળિયામાં રહેતા યોગેશભાઈ ભીમભાઈ પટેલ પોતાના ઘરે સુતા હતા ત્યારે લગભગ રાત્રે 11 વાગે તેમના ફળિયામાં જ રહેતા કૃપેશ પટેલ પોતાની મોટરસાયકલ પર આવી બૂમાબૂમ કરતા યોગેશભાઈ અને તેની પત્ની બહાર આવ્યા હતા। કૃપેશ યોગેશભાઈને તેની માતા સાથે આડો સંબંધ હોવાના વહેમમાં ગાડાગાડી કરતા યોગેશભાઈ તેને ગાડો ન દેવા કહેતા કૃપેશ ઉસ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રાખેલું શાક કાપવાનું ચપ્પુ કાઢી યોગેશભાઈને પેટમાં મારી દીધું હતું। યોગેશભાઈ લોહીલુહાણ થઈ જતા તેમની પત્નીએ બૂમાબૂમ કરતા કૃપેશ ગાડાગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો। બૂમાબૂમ સાંભળી દોડી આવેલા પાડોશીએ જગ્રસ્ત યોગેશભાઈને 108 મારફતે પારડી મોહન દયાળ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં યોગેશભાઈ સારવાર હેઠળ છે। ઘટના અંગે યોગેશભાઈની પત્નીએ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાહેબ છોકરો આવેલો નામે ઊંઘેલા હતા બધાને બોમ્બ પાડીને અંદર રૂમમાં ઘૂસી ગયો। રૂમમાં ઘૂસીને અમે ઉઠી ગયા બધા એટલે મારા મિસ્ટર પર ચપ્પુથી ઘા મારીને ઘાયલ કર્યો અને બૂમાબૂમ પાડીને એટલે એ લોકો નાહી ગયા। બધા આજુબાજુવાળા દોડી આવ્યા ત્યારબાદ પછી 108 પર અમે ફોન કર્યો ને દાખલ થયા। હા ફરિયાદ નોંધાવી સાહેબ।